ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સીસીકે ગોહિલ પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં ધોરણ 8 વિષય હિન્દી. હિન્દીના લાસ્ટ લેક્ચરમાં આપણે લેસન નંબર 3 યાની કે અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સની સમજ સેકન્ડ પેરેગ્રાફ સુધી મેળવી. પેજ નંબર 17 પર સેકન્ડ પેરેગ્રાફ, સુનિતા કા જન્મ 19 સિતંબર 1965 કો ઓહિયો અમેરિકામાં હુઆ થા, ત્યાં સુધી આપણે એની સમજ મેળવી હતી. બરાબર બાળકો, હવે આગળ જોઈએ. મુક્ત વાતાવરણમાં પલી સુનિતા મેં સાહસિક વૃત્તિયા ઉભર શકી. આપણે એની સમજ મેળવી હતી. ફરીથી અગેન્સ્ટ થોડો રિપીટ કરું છું. સુનિતા વિલિયમ્સ નાનપણથી જ એમ કહેવાય છે કે મુક્ત વાતાવરણમાં ઉછરેલી છોકરી, એના સાહસિક વૃત્તિયા એટલી બધી ખરેખર એનામાં હતી કે નાનપણથી તેમણે દોડ, સ્વિમિંગમાં ઘોડા દોડ એટલે કે ઘોડાની રેસમાં, બાઇકિંગ એટલે કે સાયકલિંગ કરવું, બરફની અંદર રમવું એટલે કે પેલી આવે સ્નોબોર્ડિંગ આવે ને એ, પછી ધનુર્વિદ્યા, બાણ ચલાવવું, આવા બધા સાહસ ભરી રમતોમાં એ ભાગ લેતી. એ ખૂબ મહેનતી હતી. ઘરવાલી ઉસે પ્યાર સે સુની કહેતી હતી. ઘરના લોકો એને પ્રેમથી શું કહેતા હતા, સુની કહીને બોલાવતા હતા. 6 સાલ કી સુની અમેરિકા યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ કો ચાંદ કી ધરતી પર ઉતરતે દેખા હતા. તેમણે ચાંદની ધરતી ઉપર નીલ આર્મસ્ટ્રોંગને ઉતરતા જોયા એવું એક એને મૂવી ટીવીની અંદર જોયું હતું. અને ત્યારથી જ એને એવું હતું કે મારે એક દિવસ અવકાશમાં જવું જ છે. અને ત્યારથી એના મનમાં એવી લગન લાગી ગઈ અને તેણે નિશ્ચય કરી લીધો કે ના, મારે તો આ કરવું જ છે. મુજે તબ સે મન મેં નિશ્ચય કર લિયે થા કે મુજે કુછ એસા કર દિખાના હૈ. બચપન કા સંકલ્પ ઉસને સાકાર ગયા. તેણે નાનપણથી જ નિશ્ચય કર્યો હતો કે મારે આવું કંઈક કરવું જ છે. અને નાનપણથી એ સંકલ્પ આજે એણે સિદ્ધ કર્યો કે જે ધ્યેય એણે નિશ્ચય રાખ્યો હતો ને એ આજે એને પૂર્ણ કર્યો. ઉસકી હાલ હાઈસ્કૂલ કી શિક્ષા મેસાચ્યુસેટ્સ કે હુઈ. એની હાઈસ્કૂલ સુધીની એટલે ધોરણ 12 સુધીની શિક્ષણ છે એ મેસાચ્યુસેટ્સ એટલે કે ઓહિયો અમેરિકાનું એક શહેર છે ત્યાં થઈ. પછી તેણે યુનાઇટેડ સ્ટેટ નેવલ અકાદમી મેરીલેન્ડ્સે ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક કર્યા. તેમણે ત્યાં મેસાચ્યુસેટ્સની ત્યાં બહુ મોટી યુનિવર્સિટી છે એકેડેમી મેરીલેન્ડ, હા, ત્યાંથી તેમણે ભૌતિક વિજ્ઞાનની અંદર સ્નાતક એટલે કે ડિગ્રી પ્રાપ્ત કરી. ઇન્જિનિયરિંગ મેનેજમેન્ટ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી 1995 બાદમાં અનુસ્નાતક કર્યા. તેમણે ઇન્જિનિયરિંગ ડિગ્રી ફ્લોરિડાના ઇન્સ્ટિટ્યૂટમાંથી એ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીમાંથી તેણે ફ્લોરિડાની બહુ મોટી એક આખી ડિગ્રી મેળવી, જે 1995 તેણે સ્નાતક કર્યું એટલે કે ડબલ ડિગ્રી મેળવી એટલે કે ડબલ ગ્રેજ્યુએશન થઈ. ઇસકે પહેલે 1987 નેવલ અકાદમીમાં વ્યવસાયિક અનુભવ કે લીએ જુડી વહા યહાં જ્યાં સાહસ ઓર શ્રમ કે પ્રવૃત્તિ કા મહત્વ થા. એ ત્યાર પછી 1987 મોટી કહેવાય છે કે નેવીની એકેડેમીમાં વ્યવસાયિક રીતે જોડાણ એટલે વ્યવસાયિક રીતે એટલે કે નોકરી કરવા માટે, અને બહુ સાહસ અને શ્રમથી તેણે કામ કર્યું. ઇસકે બાદ વે નેવી મેં એવિએશન ટ્રેનિંગ, ત્યાં છે ને એના નેવી એકેડેમી હોય, આપણે કેમ અહીંયાથી ભરતી થવા જઈએ ત્યારે બધી અલગ અલગ ટ્રેનિંગો લેવાની હોય, પોલીસમાં જાઓ છો, એરમાં જાઓ છો, જહાજમાં એટલે કે સીમાદળ પર જાઓ છો, વાયુદળ પર જાઓ છો કે જળદળ પર જાઓ છો, તો બધામાં પહેલાં ટ્રેનિંગ લેવી પડે. એવી રીતે આની નાસામાં જવા માટે પણ એવિએશન ટ્રેનિંગ હતી. એ અમેરિકામાં કમિશન અધિકારી બેઝિક ડિવાઇન ઓફિસર કા પદ મિલા. ત્યાંને ત્યાં મોટામાં મોટા અમેરિકાની મોટી આખી કહેવાય છે ને કે ડિવાઇન ઓફિસર એની એને પદવી પ્રાપ્ત થઈ. હેલિકોપ્ટર પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યા, તેને હેલિકોપ્ટર ચલાવતા શીખ્યું. પ્રશિક્ષણ કે બાદ ઓફિસર ઇન્ચાર્જ બની ગઈ. ત્યાર પછી તે ઇન્ચાર્જ બની ગઈ, મોટી ઓફિસર બની ગઈ. સુનિતા કો યુનાઇટેડ સ્ટેટ નેવલ સ્ટેટ પાયલટ કોર્સ કે લીએ ચયનિત કર્યા ગયા. પછી તેને સુનિતાને યુનાઇટેડ સ્ટેટ આખા યુનાઇટેડ કિંગડમ, હા, યુએસ છે, ત્યાંથી ને નેવલ ટેસ્ટ પાયલોટની કોર્સ કરવા માટે એને આગળ ચયનિત એટલે સિલેક્ટ કરવામાં આવી. પાયલટ બનને કી સીધી કો પ્રથમ કદમ માના. તેણે કીધું કે હા, પહેલાં મારા પગથિયાં તો પહોંચી કે આજે હું પાયલોટ બની ગઈ. અંતરિક્ષ પર જાને કી તીવ્ર ઈચ્છા હતી, અવકાશમાં જવું એની ખૂબ ઈચ્છા હતી. ઇસલીએ હિંમત નહીં હારી, એ કોઈ દિવસ હિંમત હારી નહીં. ઓર નાસા જાને મેં સફળ હોઈ. ત્યાર પછી નાસા જવામાં ખૂબ સફળતા પ્રાપ્ત થઈ. તબસે આજ તક સુનિતા નાસામાં કાર્ય રહી. ત્યારથી આજ સુધી સુનિતા નાસામાં કાર્ય કરી રહી છે. 1998 અંતરિક્ષ યાત્રી કાર્યક્રમ મેં દ્વિતીય પ્રયાસ સે ચયન હુઆ. 1998 અંતરિક્ષનો કાર્યક્રમ બીજામાં એનો સંપૂર્ણ રહ્યો. દુનિયામાં હજારો વૈજ્ઞાનિકો ઓર પાયલોટ હૈ પર અંતરિક્ષ યાત્રી કેવલ 100 હૈ. દુનિયામાં 1000 પાયલોટ છે પણ અવકાશમાં જનારા વ્યક્તિ કેટલા છે, ખાલી 100. કેવલ યાની કે ખાલી 100 જ છે. સુનિતા કે ખાસ મિત્ર
और स्वाध्यायी माइकल विलियम्स से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम्स बनी। जो खास याद रखो, सुनीता ने पोताना खास मित्र सहअध्यायी एटले साथे भणता माइकल विलियम साथे लग्न कर्या अने सुनीता पंड्यामांथी ते सुनीता विलियम्स बनी गई। तमने खबर छे के ज्यारे दीकरी माता पिताना घरे होय त्यारे एना पितानी सरनेम लागती होय अने ज्यारे एना लग्न थई जाय पछीना पतिनी सरनेम लागे छे एटले पछी एने विलियम्स नामनी पाछळ विलियम्स लागे छे। माइकल विलियम्स ने सुनीता की सीधी में साथ दिया। माइकल विलियमे पण सुनीताने पोताना कार्यरत सिद्धि मेळवामां खूब ज કહેવાય છે ને સફળતા મેળવવામાં એને સાથ આપ્યો। સુનિતા કો અંતરિક્ષ પરી બનાને મેં કલ્પના ચાવલાને હી પ્રેરણા સ્ત્રોત કા કામ કિયા હે। કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સને અંતરિક્ષની પરી બનાવવા માટે કલ્પના ચાવલાની ખૂબ પ્રેરણારૂપ રહી છે। પિછલે 8 વર્ષોમાં અંતરિક્ષ યાત્રા પર જાને વાલે ભારતીય મૂળ કે दूसरी महिला की सुकुशल वापसी के लोगों ने राहत की साक्ष ली। पाछळना 8 वर्षों की अंदर अंतरिक्ष यात्रा में भारत की मूळ एवी बीजी महिला ज्यारे सकुशल सारी रीते पाछी आवे छे, वापसी एटले पाछी आवी अने भारतना लोकोए निरातनो श्वास लीधो के वाह, एक तो एवी सफळ स्त्री जे महिला के जे अवकाश पर जईने आवी भारतनुं नाम रोशन करीने आवी। अपनी वापसी के उन्होंने समय उन्होंने कहा था कि नासा में अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव है। एवं लगतु कि कदाच जो कल्पना चावला होत ने तो इना साथे मारे नासा में काम करूँ ए अभियान एक खूबज सारू रहत। हम दोनों की रुचि काफ़ी अलग थी लेकिन भारतीय होना हमें एक सूत्र में पिरोता है। अमारा बने नी रुचि तो भले अलग थी पण एम कहवाय छे कि भारतीय थवू ए एक माड़ाना मोती जेवू हतुं, बराबर ने। दोनों को भारतीय संगीत में बेहद लगाव था। कल्पना से मुझे काफ़ी कुछ सीखने को मिला, कहें कि भारत ना संगीत थी एने खूब वाल प्रेम हतो। अने कल्पना एक कल्पना चावलामांथी सुनीता विलियम्से घणुं बधुं शीख्यू, बराबर ने बाळको। तो अहीं सुधी जुओ, पेज नंबर 17 कम्प्लीट थया, पेज नंबर 18 पर आपी सुनीता विलियम्सनो अवकाशनो आखो सरस मजानो फोटो बतावेलो छे कि अवकाशमां जाय छे ने त्यारे केवा कॉस्ट्यूम ए पहेरे छे। जून 1998 में सुनीता को नासा के लिए चयनित किया गया। 1998 सुनीता ने सिलेक्ट करवामां आवी नासा में जावा माटे। ऑगस्ट 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ किया। त्यार पछी 1998 में तेने नासा में जवा माटे उपर अवकाश में जवा माटे एनु शिक्षण चालू कर्यु, ट्रेनिंग चालू करी। कड़े प्रशिक्षण के बाद, प्रशिक्षण एटले ट्रेनिंग, सखत ट्रेनिंग पछी सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हो गई। पछी अवकाश में जवा माटे तैयार थई गई। सुनीता बताती है कि अंतरिक्ष स्पेस स्टेशन में जिंदगी आसान नहीं है। सुनीता कहे छे कि अवकाश में जाऊँ अने स्पेस स्टेशन में रहू ए जिंदगी खूब ज अघरी छे। खाने से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन है। नावा खावा थी करी अने नावानो खूब ज कठिन छे। हवे जो खाईए एटले तमने खबर छे डाइजेशन थाय, डाइजेशन छे एटले टॉयलेट मळत्याग करवो पड़े, टॉयलेट जवू पड़े। पण ए केटलू डिफिकल्ट हतुं कि अवकाशमां जाओ तो खावू केवू, ખાવ એટલે વજન વધી જાય અને વજન વધે એટલે તમારે તમારી શૌચક્રિયા કરવી જ પડે, બરાબર। તો આ બધું તો અશક્ય હતું અવકાશની અંદર, એના માટે એને કેવો ખોરાક લેવો, કેવી રીતે રહેવું, કયું ફિટનેસ કરવું એટલે કે કેવી એક્સરસાઇઝ કરવી, એ બધું આપણે અહીં સરસ મજાનું સમજીએ। હડ્ડિયા કમજોર હો જાતી હૈ, દિમાગ તૈયાર હોને મેં સમય લગતા હૈ, સુનીતાને ખુદ કો અંતરિક્ષ પ્રશિક્ષણ લેકર તૈયાર કિયા। કે છે કે હાડકા ખૂબ જ નબળા પડી જાય કારણ કે તમે ઉપર ફૂડ જ ન લઈ શકો હેલ્ધી, અને જો વજન લ્યો તો શું થાય, તમારું વેઇટ વધી જાય અને તમે અવકાશમાં જઈ શકો નહીં। એટલે દરેક અવકાશ યાત્રી છે ને પહેલાં તો પોતાનું વેઇટ કમ કરે, અને દિમાગ તૈયાર હોને મેં સમય લગતા એટલે વિચારવામાં બહુ વાર લાગે છે કારણ કે તમે ખાવ પીઓ નહીં એટલે મગજ બંધ થઈ જાય, બરાબર ને। હા, એક દિવસ ઉપવાસ કરો છો તો કેવી તકલીફ પડતી હોય છે આપણે, હા। તો એની વાત કરી છે સુનીતાએ પોતાને જ તૈયાર કરી અવકાશમાં જવા માટે। વૈજ્ઞાનિક તકનીકી ભરે વ્યાખ્યાન, રૂસ મેં રહેકર અંતરિક્ષ કાર્યક્રમ તથા ઉનકે યાન આદિ કે બારે મેં જાણકારી પ્રાપ્ત કરી। પોતે ત્યાં જ રહી, રૂસમાં જ રહી, અમેરિકાનું આખું નાસા અને એમાં અનોખો વિભાગ છે રૂસ, ત્યાં રહી અને પોતે જ બધી જ વૈજ્ઞાનિક વિજ્ઞાનના એટલે કે વૈજ્ઞાનિકોના વ્યાખ્યાનો સાંભળ્યા, ક્લિપો સાંભળી અને અંતરિક્ષના દરેક યાનની આખી જાણકારી મેળવી અને જાણકારી પ્રાપ્ત કરી। ઉનકે ગોતાખોરી મેં અનુભવ હોને વાલે ભારહીનતા સે સ્પેસવોક પ્રશિક્ષણ મેં સહાયતા પ્રદાન કરી। જ્યારે એ પહેલી જ વાર જ્યારે દરિયામાં, હા આપણે વાત આવી કે પાણીમાં નીચે જાય છે, પાણીમાં નીચે જવું એટલે કેટલું ડિફિકલ્ટ છે, એના માટે પણ તમારા શરીરનું વેઇટ છે, તમારી બોડી, ખોરાક કેવો લેવો એ બધીને ખબર હતી, એટલે તરત જ એ તૈયાર થઈ ગઈ અવકાશમાં જવા માટે અને પોતાને તૈયાર કરી શકી। ગોતાખોર એટલે કે દરિયામાં જે વ્યક્તિ મોતી
શોધવા જાય ને એને ગોતાખોર કહેવાય. એટલે એ દરિયામાં પણ જયેલી હતી, એને ખબર હતી કે દરિયામાં જઈએ ત્યારે આવી પોઝિશન આવે આપણા બોડીની, તો અવકાશમાં જઈશ ત્યારે કેટલી ડિફિકલ્ટી પડશે. એટલે એણે પોતાના શરીરને ભારહીનતા એટલે ભાર વગરનું કર્યું. સ્પેસ વોકમાં પ્રશિક્ષણ સહાયતા પ્રદાન કરી, એટલે સ્પેસ વોકમાં ચાલવા માટે એને આ ખૂબ મહા સહાય એટલે કે સહાય એટલે આપણે કહીને શું કહેવાય કે એની હેલ્પ કરી. અંતરિક્ષ યાત્રા કે સંદર્ભ મેં બહુત સી વૈજ્ઞાનિક જાણકારી ઓર મુશ્કેલીઓ કે બારે મેં જાણા ત્યારે અને અલગ પ્રકારની મુશ્કેલીઓ વિશે જાણ્યું. વે અંતરિક્ષ કે સંભવિત ખતરો સે ખેલને કે લીએ પૂર્ણતઃ તૈયાર. એને કીધું કે હવે ગમે એવા ખતરા આવે, ખતરા એટલે મુશ્કેલીઓ આવે, પણ હું અવકાશમાં તો જઈશ જ, અને પૂર્ણ તૈયારી કરી લીધી. સુનિતા પૂરી તૈયારી કે લીએ 9 દિન પાણી મેં અંદર બી રહી. આ તૈયારી માટે સુનિતા 9 દિવસ પાણીની અંદર રહી. પ્રશિક્ષણ ખત્મ હોને કે બાદ કરીબ 8 સાલ લાગે, એમ કહેવાય છે કે 8 વર્ષ લાગ્યા એના પૂર્ણ શિક્ષણ માટે, ટ્રેનિંગ માટે, કે એને નાસામાં જવું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આવી મહત્વાકાંક્ષા ધરાવશો કે મારે પણ એક દિવસ અવકાશમાં જવું છે અને સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા જેવું બનવું છે, હે ને? તો બધાએ આવું કરશો ને. અને ખાસ વિચારજો બાળકો, જેને અત્યારથી સાયન્સમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે એ લોકો ખાસ ફિઝિક્સ યાની કે ભૌતિકશાસ્ત્ર એનામાં પણ રુચિદાર દાખવજો અને ખૂબ આગળ જતા એ તમને કામ લાગશે. હા, અહીં સુધી આપણે સરસ મજાની પાઠની સમજ મેળવી. આપણે હવે 4th, 5th, 5th પેરેગ્રાફ છે પછી કરીશું. પેજ નંબર 18 સુધી ફર્સ્ટ પેરેગ્રાફ કમ્પ્લીટ કરીએ છીએ. આજે હું તમને આ પાઠના આગળના ફોટોઝ મોકલું છું, એ સ્વાધ્યાય પોથીમાં સુંદર અક્ષરે લખશો. સાથે સાથે આ પાઠના શબ્દાર્થ અને મુહાવરા પાકી નોટમાં એકવાર યાદ રાખીને લખવાના છે, ઓકે? અને સરસ રીતે પાઠ વાંચજો, ન સમજાય તે અંડરલાઇન કરી રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે મળીશું, ઓકે? હેવ એ ગુડ ડે, ગુડ બાય.